જય સ્વામિનારાયણ. આ એક સૂત્ર ગુણગ્રાહી બનીને જીવવું. બીજું સૂત્ર ભગવાન અને ભગવાનના સંતને પરમ હિતકારી માન. આ બીજું સૂત્ર વિવેકનું. પરમ હિતકારી હોય તો ભગવાન અને ભગવાનના સંત છે. સુખકારી અને હિતકારીમાં ભેદ બહુ છે. સુખકારી શું છે? શરીરને સુખ આપે, મનને સુખ આપે. તમારા છોકરાને સારા સારા કપડાં પહેરાવો, ખૂબ વાપરવા પૈસા આપો, એ ફિલ્મોમાં ગમે ત્યાં જાય તો તમે એને ગમે તેટલી રૂપિયાની થોકડી આપો, જ્યાં ખાવું હોય હરવું ફરવું, દેશ દેશાવર ઘૂમવું હોય તો તમે એને બધી સગવડતા કરી આપો, એના માટે સુખરૂપ છે. પણ બતાવો એના માટે હિતકારી છે? બાળક માંદું છે અને એને કંઈક મિષ્ટાન ખાવા માં આપે તો સુખરૂપ તો જરૂર દેખાય, પણ હિતકારી છે? એમ મેવા મીઠાઈ ફરસાણ અરે પાન મસાલા બીડી સિગરેટ શરાબ કદાચ થોડું ઘણું સુખ જરૂર આપે, પણ હિતકારી નથી. હિતકારી તત્વ જુદું છે અને સુખકારી તત્વ જુદું છે. પણ આજે જો સત્સંગ અટવાઈ ગયો હોય ને તો સુખકારીમાં અટવાઈ ગયો છે, હિતકારી છૂટી ગયું છે. જેટલું સુખ મળે બસ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે મસૂરના ગાદલામાં સુવાડી રાખે પણ એ બધા નરકે લઈ જાય, અને આ સાધુ તો પાંચ પાંચ ખાસડા મારે તો અક્ષરધામમાં મૂકી દે, કારણ કે હિતકારી છે. એ સુખકારી દુનિયાની કોઈ ચીજ નથી આપતા. દુનિયાની ચીજો છે એ સુખકારી છે, આત્માને પરમાત્માને લગતી ચીજો હિતકારી છે. એટલે સંતો હિત કરે છે, સુખ ઉપર ધ્યાન નથી. અને જો સુખ ઉપર ધ્યાન હોય તો સંત એને દુઃખરૂપ લાગે, એને હિતકારી ન લાગે. એટલે હિતકારી સંત છે. સંત પરમા હિતકારી જગત માહી, અરે સંત પરમા હિતકારી. તો બીજું સૂત્ર છે ભગવાન અને ભગવાનના સંતને જે પરમ હિતકારી માને તો એ વિવેકી સત્સંગનો, નહીતર એ વિવેકી નથી, ચૂકી ગયો.